वेलकम टू स्ट्रीट न्यूज चैनल गुजरात छोटाउदेपुर जिला ना बोडेली मा मास क्वारंटाइन विस्तार ने आज रोज मुक्त करवामां आव्या छे जेमां 256 जेटला मकानों छे अंदाजित अने 1500 जेटला लोकोने मास क्वारंटाइन करवामां आव्या हता जेमां 6 कोरोना पॉजिटिव केसो आव्या हता त्यारबाद आज रोज 28 दिवस पछी तेओने मुक्त करवामां आव्या छे। आ तमाम अधिकारी त्यां उपस्थित छे अने हाल तेओए जणाव्युं छे के क्वारंटाइनमांथी तेमने मुक्त करवामां आव्या छे। लॉकडाउन तो हजु चालु ज रहेशे अने लॉकडाउननुं संपूर्णपणे पालन करता रहेजो तेओ जणाव्युं छे। કામ વગર બહાર ના નીકળશો, માસ્ક પહેર્યા વગર બહાર ના નીકળશો અને બને ત્યાં સુધી ઘરમાં જ રહેજો સુરક્ષિત। આજ રોજ કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી જે બે ક્લસ્ટર ક્વોરન્ટાઇન એરિયા બોડેલી તાલુકામાં કરવામાં આવ્યા હતા બોડેલી ગામમાં તે આજ રોજ ખુલ્લા કરવામાં આવે છે અને એનું ખુલ્લા કરીને પબ્લિકને જે જીવનજાતની વસ્તુઓમાં બી તકલીફ ના પડે એનું ધ્યાન રાખીને આજે સૂચના પ્રમાણે પણ એ ખુલ્લું કરવામાં આવે છે। વધુમાં જે ક્લસ્ટર ક્વોરન્ટાઇન એરિયા ખુલ્લો કરેલો છે પણ એનો મતલબ એ નથી કે લોકડાઉન પૂરું થઈ ગયું એરિયા પૂરતું, લોકડાઉન તો સમગ્ર તાલુકાને સમગ્ર જિલ્લાને લાગુ રહેશે। જો એનો કોઈ વ્યક્તિ એનો ભંગ કરશે તો એની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। તો તમારા માધ્યમ થકી એક ખાસ સૂચના કે ભલે ક્લસ્ટર ક્વોરન્ટાઇન એરિયા ખુલ્લો મૂક્યો છે પણ લોકડાઉન ખુલ્લું મૂક્યું નથી, તો લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે એવી તમારા થકી લોકોને હું જાણ આપું છું। શું નામ આપનું? કુનાલ પટેલ, નાયબ બગાટ નિયામક છોટાઉદેપુર। આજ રોજ બોડેલી વિસ્તારમાં ક્વોરન્ટાઇન એરિયામાં પતરા ખોલ્યા છે, આજે 28 દિવસ થઈ ગયા છે બેઉ જોનના થઈને 6 કોરોના પોઝિટિવ આવ્યા હતા, તે સારવાર થઈને ઘેર આવી ગયા છે। આજે 28 દિવસે પતરા ખોલ્યા, ખુશીની લહેર છે, તમામ તંત્રએ સહકાર આપ્યો છે, આરોગ્ય ખાતાએ વિભાગે બી બહુ સહકાર આપ્યો, મળે અમે એમને બી સહકાર આપ્યો છે, એમને સન્માન સાથે વિદાય બી આપી છે અમે, અને તમામ જે અધિકારીઓ છે બધા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, પ્રશાંત સરનો બી આભાર માનીએ છીએ, એમ ખૂબ જેના તરક્કી થાય એ લોકોની, અને જે જિલ્લામાં જે બી તકલીફ હોય ક્વોરન્ટાઇન વિસ્તારે એ લોકોને ખાસ જણાવું કે જે માસ્ક પહેરીને નીકળવું અને કામ સિવાય નીકળવું નહીં, ઘરમાં રહો, સુરક્ષિત રહો, પ્રધાનમંત્રીએ જે આપણને કીધું છે એની પર અમલ કરવો જરૂરી છે ખાસ કરીને। શું નામ આપણું? પુરેશી અસ્પા। આજ રોજ બોડેલી ખાતે જે ક્વોરન્ટાઇન વિસ્તાર કરવામાં હતો, જે લક્ષ્મી કોટન હરીફાઈ માર્કેટ જે છે એ ધમધમતો રોડ છે જેમાં અસંખ્ય દુકાનો પણ છે અને તે વિસ્તારને આજ રોજ ક્વોરન્ટાઇનમાંથી મુક્ત કરવામાં આવ્યો છે। તો ત્યાંના રહેવાસીથી આપણે જાણીશું કે તેઓ શું કહી રહ્યા છે, અમારી સાથે ત્યાંના એક વ્યક્તિ છે, તો તેઓથી આપણે જાણીશું કેટલા દિવસ પછી તેઓને ક્વોરન્ટાઇનમાંથી મુક્ત કરવામાં આવે છે। સોરી, હું અમન પાર્કમાં રહું છું અને લક્ષ્મી કોટાનગરમાંથી દુકાન છે। અત્યારે કોરોના વાયરસના લીધે અમે લોકો લગભગ 20-25 દિવસ સુધી અંદર હતા અને આજે જે આ પતરા ખુલ્યા એ બાબતથી અમને બધાને બહુ ખુશી છે અને આ જે ધંધા વેપાર છે એ જેટલો વહેલો બને એટલો ચાલુ થાય એવી બધી અમારી અપેક્ષા છે અને આપણે આ VNM ચેનલને અમારી જે કેર લીધી એ બદલ એમનો પણ શુક્રિયા। એમ અને આરોગ્ય વિભાગ વાળા તમને કેવી રીતે સપોર્ટ કર્યો અને કેટલા લોકો આવતા હતા રોજ? અચ્છા, આરોગ્યમાં એ જે આરોગ્યના જે સાહેબો આવતા હતા વારંવાર અમારી એમને ઘણી કેર લીધી છે અને અમને બહુ સારો સપોર્ટ કર્યો છે અને દરેક આપણે કલેક્ટર સાહેબ છે, પછી મામલતદાર સાહેબ છે અને બોડેલીના PSI સાહેબ છે, એ લોકોનો ઘણો ઘણો આભાર, અમે અત્યાર સુધી જે પણ એમ કે અમારી હાથે બધાએ અમને સપોર્ટ જ કરેલો છે અને અમે લોકો આજે સુરક્ષિત છે। બિલકુલ, તો આપે જાણ્યું હશે કે જે ગામજનો પણ ઘણા ખુશ છે અને ક્વોરન્ટાઇન મુક્ત થયા પછી પણ તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને હાલ જે અમારી સાથે જે અધિકારીઓએ જણાવ્યું છે કે તમને ક્વોરન્ટાઇનમાંથી મુક્ત કરવામાં છે પરંતુ લોકડાઉન તો જે છે તે ચાલુ જ રહેશે અને લોકડાઉનનું ખૂબ સારું પાલન કરતા રહેજો અને જે રીતે ઘરની બહાર નીકળતા પહેલાં માસ્ક પહેરવું, વારંવાર હાથને ધોતા રહેવું અને ચુસ્તપણે અમલ કરવો લોકડાઉનનું, તમામને આ વિનંતી કરીશ સ્ટ્રીટ ન્યૂઝના માધ્યમથી અને તમામ લોકોને હું એક જ વાત કરીશ, ઘરે રહો, સુરક્ષિત રહો। મયુદ્દીન ખત્રી, સ્ટ્રીટ ન્યૂઝ, બોડેલી।